નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં દ્વિતીય સત્રમાં પાઠ નંબર 10 હવાનું પ્રદૂષણ વિશે ચર્ચા કરવાના છીએ. મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દેજો, એટલે મારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. પાઠ શરૂ કરીએ તો સૌ પ્રથમ હવામાં જુદા જુદા વાયુઓ અને સૂક્ષ્મ જીવો હોય છે. પર્યાવરણ માટે હાનિકારક હોય તેવા ફેરફારને હવાનું પ્રદૂષણ કહે છે. પ્રદૂષણ ફેલાવનારને ઘટકોને પ્રદૂષકો કહે છે. પ્રદૂષકો ઘન પ્રવાહી વાયુ ત્રણેય સ્વરૂપમાં જોવા મળે છે. તે પૈકી વાયુ સ્વરૂપના પ્રદૂષકોનું પ્રમાણ વાતાવરણમાં વિશેષ હોય છે. ત્યારબાદ વાહનોમાંથી નીકળતા ધુમાડા વિશે ચર્ચા કરીએ. મિત્રો, તો સ્કૂટર, ટ્રક, મોટર વગેરે વાહનોમાંથી નીકળતા ધુમાડા હવામાં પ્રદૂષણ ફેલાવે છે. હવે તો જેટ વિમાન, રોકેટ, મિસાઇલમાં વપરાતા બળતણથી ઉત્પન્ન થતી ઝેરી વાયુઓના કારણે હવાનું ઉપરનું સ્તર પણ પ્રદૂષિત થવા લાગ્યું છે. મિત્રો, ત્યારબાદ ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડા. ઉદ્યોગોના કારણે હવાનું પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. ઉદ્યોગોમાં રાસાયણિક પદાર્થો વાપરવામાં આવે છે, જેના કારણે કાર્બનના રજકણો અને કાર્બન મોનોક્સાઇડ CO, સલ્ફર ડાયોક્સાઇડ CO2, SO2, હાઇડ્રોજન સલ્ફાઇડ H2S જેવા હાનિકારક વાયુઓ ઉત્પન્ન થઈ હવામાં ભળે છે, જે હવાને પ્રદૂષિત કરે છે. આ ઉપરાંત ઘણા ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાતા લાકડા, કોલસા ઉપયોગનો ઉપયોગ થાય છે, જેના કારણે ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ CO2 અને કાર્બન મોનોક્સાઇડનું પણ પ્રમાણ પ્રદૂષણ હવાનું પ્રદૂષણ ફેલાવે છે. ત્યારબાદ પદાર્થનો કોહવાટ. સડેલા શાકભાજી, ફળો, ખોરાક, પ્રાણીઓના મૃતદેહ, પ્રાણીઓના મળમૂત્રો વગેરે કોહવાટ એટલે કે સડવા થાય છે. તેમાંથી હાઇડ્રોજન સલ્ફાઇડ, એમોનિયા જેવા દુર્ગંધ ધરાવતા ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ અને સૂક્ષ્મજીવો ઉત્પન્ન થઈ હવાનું પ્રદૂષણ ફેલાવે છે. ત્યારબાદ રજકણો. ધૂળના રજકણો, કાર્બનના રજકણો, ફૂલની પરાગરજ, વાળ, ઊન કે રૂના બારીક ટાંટણા તથા સિમેન્ટ અને ચૂનાનું ઉત્પાદન કરતા ઉદ્યોગો વગેરે જેવા સ્થળો ઉડતા રજકણો હવામાં ભળી પ્રદૂષણ ફેલાવે છે. ત્યારબાદ વિકિરણો. હાલમાં પરમાણુ શક્તિનો વિવિધ ઘરમાં ઉપયોગ થતો હોવાથી કિરણોત્સર્ગી પ્રદૂષણ વધવા લાગ્યું છે. મિત્રો, પરમાણુ બોમ્બ જેવા શસ્ત્રોના પ્રયોગથી વાતાવરણમાં હાનિકારક વિકિરણો ફેલાય છે. અણુ વીજ મથકો તથા પરમાણુ ભઠ્ઠીઓ દ્વારા નીકળતા કચરામાંથી પણ આ પ્રકારનું પ્રદૂષણ ફેલાય છે. મિત્રો, આમ ઉચ્છવાસમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ અને રોગના સૂક્ષ્મજીવો હવામાં ભળવાથી હવા પ્રદૂષિત થાય છે અને પ્રદૂષણ ફેલાય છે. મિત્રો, હવે હવા પ્રદૂષણની અસરો જોઈ. હવા વગર જીવન શક્ય નથી, પરંતુ હવામાં હવાનું દૂષિત વાયુઓ ભળે તો તેની હાનિકારક અસરો થાય છે. તેના વિશે તપાસીએ. મિત્રો, તો આંખ, કાન અને ગળામાં બળતરા થવી, છીંક આવી, શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી, શ્વાસનળી અને ફેફસાનું કેન્સર થવું, વંધ્યત્વ, ચામડી તથા આંખના રોગો થવા, પ્રાણીઓનું જીવન ટૂંકું થવું, વનસ્પતિના પાંદડા, પુષ્પો અને ફળો ખરી પડવા, વૃદ્ધિમાં ઘટાડો થવો, પછી ગ્રીન હાઉસ અસર થવી અને એસિડ વર્ષા થવી, આ બધા હવાના પ્રદૂષણની અસરો છે. મિત્રો, ત્યારબાદ કાર્બન ચક્ર વિશે ચર્ચા કરીએ. વાતાવરણમાં કાર્બન ચક્ર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.04% છે. સજીવો ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડનું વાયુ બહાર કાઢે છે. વનસ્પતિ શ્વસનની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાપરી ખોરાક બનાવે છે, જેનો ઉપયોગ પ્રાણીઓ ખોરાક તરીકે કરે છે. વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહના વિઘટનથી બળતર બને છે અને તેના દહનથી કાર્બન ડાયોક્સાઇડ
વાતાવરણમાં પાછો આવે છે. વાહનો તથા કારખાનાના ધુમાડાથી હવામાં કાર્બન ડાયોક્સાઇડ આવે છે. આમ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહે છે અને આ ચક્રને કાર્બન ચક્ર કહે છે. મિત્રો, કાર્બન ડાયોક્સાઇડમાં ગરમી શોષી લેવાનો ગુણધર્મ છે. સૂર્યપ્રકાશ જ્યારે પૃથ્વીની ઉપર આવે છે ત્યારે પૃથ્વીની સપાટી પ્રકાશને શોષી લઈ તેનું ગરમીમાં રૂપાંતર કરે છે. જ્યારે પૃથ્વીએ શોષેલી સૂર્યની ગરમી પાછી ફેંકાય છે ત્યારે તે ગરમી હવા વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે. આથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે. હવે આ હવાનું પ્રદૂષણના લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે અને આ અસરને ગ્રીન હાઉસ અસર કહે છે. મિત્રો, આ બંને વ્યાખ્યા યાદ રાખજો, કેમ કે પરીક્ષામાં થઈ શકે છે, ખૂબ આઈએમપી છે. મિત્રો, મિત્રો બંને વ્યાખ્યા વિશે ફરીથી ચર્ચા કરીએ કે કાર્બન ચક્ર તો જે વનસ્પતિ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ખેંચવામાં આવે છે અને ત્યારબાદ વાહનો દ્વારા અને કારખાના દ્વારા ધુમાડો થઈને જે ફરીથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પન્ન થાય છે આ ક્રિયાને કાર્બન ચક્ર કહે છે. અને જે કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશ દ્વારા શોષી લે છે અને ત્યારબાદ ફરીથી હવાના પ્રદૂષણના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવા લાગે છે આ અસરને ગ્રીન હાઉસ અસર કહે છે. મિત્રો, મોસ્ટ આઈમ્પી છે. ત્યારબાદ ગ્રીન હાઉસ અસરથી કઈ કઈ અસરો થઈ છે એના વિશે તપાસીએ તો ધ્રુવ પ્રદેશોમાં જમેલો બરફ પીગળવા લાગે અને સમુદ્રની પાણીની સપાટી ઊંચી આવે તેથી સમુદ્ર કિનારા વિસ્તારો, શહેરો, ગામડાઓ પાણીમાં ડૂબી જાય. આ રીતે તાપમાન વધવાથી સમુદ્રના પાણીનું બાષ્પીભવન વધારે થશે. તેને પરિણામે વરસાદનું પ્રમાણ સરેરાશ 5-7% વધવાથી સંભાવના છે. પરંતુ આ વધારો બધે સમાન નહીં હોય તેથી કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થશે તો ક્યાંક દુષ્કાળ પડશે. છેલ્લા વર્ષોમાં આ સ્થિતિ વારંવાર જોવા મળે છે કે મિત્રો કોઈ પણ એક સ્થળે વધુ વરસાદ પડી જાય છે અને કોઈ પણ એક સ્થળે સાવ દુષ્કાળ પડે છે. આ ક્રિયા ગ્રીન હાઉસ અસરથી થઈ છે. આ વધનારા તાપમાનના પરિણામે શિયાળા ઉનાળાની ઋતુના દિવસો બદલાઈ ગયા છે. એક સાથે 2-3 ઋતુ ચાલતી હોવાનું અને ગરમીના દિવસોની સંખ્યા તીવ્રતામાં વધારો થયો હોવાનું આપણે અનુભવીએ છીએ. ત્યારબાદ મિત્રો, એસિડ વર્ષા અને તેની અસર વિશે ચર્ચા કરીએ તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે શુષ્ક કણો સ્વરૂપે રહેલા એસિડિક વાયુઓ જેવા કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ ભેજમાં દ્રાવ્ય થઈ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ ઉત્પન્ન કરે છે જે વરસાદના પાણી સાથે જમીન પર પડે છે, જેને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. મિત્રો, વાતાવરણમાં રહેલું ભેજ એસિડિક વાયુઓ જેવા કે સલ્ફર ડાયોક્સાઇડને નાઇટ્રોજન ઓક્સાઇડને સલ્ફ્યુરિક એસિડને નાઇટ્રિક એસિડ જેવા વાયુઓ ઉત્પન્ન કરે છે અને આ વરસાદ સ્વરૂપે જમીન પર પડે છે તેને એસિડ વર્ષા કહે છે. વ્યાખ્યા યાદ કરી લેજો. પૃથ્વી પર જંગલોનો નાશ થાય છે, તેના કારણે જમીનમાંથી પોષક તત્વોનું પ્રમાણ ઘટે અને ખેતીલાયક જમીન વેરાન બનતી જાય છે. મોટી ઇમારતોને નુકસાન થાય છે તેના કારણે. ત્યારબાદ મિત્રો, હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તપાસીએ તો સૌપ્રથમ કુદરતી પરિબળો, તો પહેલાં તેમાં આપેલ છે વનસ્પતિ. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન હવામાંના કાર્બન ડાયોક્સાઇડ CO2નો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. મિત્રો, વનસ્પતિ શ્વસનની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ ખેંચે છે અને ઉચ્છવાસમાં ઓક્સિજન આપે છે જેથી પ્રદૂષણનું પ્રમાણ ઘટે છે. ત્યારબાદ વરસાદના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ ઓગળે છે. ઉપરાંત હવામાં રહેલ ધૂળના રજકણો અને કેટલીક અશુદ્ધિઓ પાણી વડે ધોવાઈ જતા હવા શુદ્ધ બને છે. ત્યારબાદ પવનના કારણે પ્રદૂષિત હવા દૂર ઘસેડાય છે અને તેની જગ્યાએ શુદ્ધ હવા આવે છે. આમ જે તે જગ્યાએ પ્રદૂષિત હવાનું પ્રમાણ ઘટે છે. ત્યારબાદ સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશની ગરમીને કારણે પ્રદૂષિત હવામાં રહેલા સૂક્ષ્મજીવો નાશ પામે છે અને જેથી હવા શુદ્ધ થાય છે. ત્યારબાદ મિત્રો અહીં હવાના પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો આપેલ છે જેમાં વૃક્ષો, પહેલું છે વૃક્ષો
વધુ વાવવા જોઈએ અને તેનું જતન કરવું જોઈએ. ત્યારબાદ વાહનોનું પીયુસી કરાવવું, વાહનોમાં ભેળસેળ વગરનું પેટ્રોલ વાપરવું, રાંધવા માટે બાયોગેસ રાંધણ ગેસ ઉપયોગ વધારી લાકડા છાણા કોલસાનો ઉપયોગ ઘટાડવો જોઈએ, સૂર્ય ઉર્જાથી ચાલતા સાધનોનો ઉપયોગ કરવો, ગોબર ગેસ પ્લાન્ટને વધુ ને વધુ સ્થાપવા જોઈએ, કાર્યક્ષમ અને નિર્ધૂર્મ ચૂલા બનાવી ઉપયોગ કરવો જોઈએ, કારખાનામાં મિલો અને પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, વાહનોમાં ઇંધણનું પૂર્ણ દહન થાય અને ધુમાડો ખૂબ જ ઓછો નીકળે તેની વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારબાદ મિત્રો, એક પ્રવૃત્તિ આપેલ છે જેમાં 2 ઇંચ વ્યાસવાળી પીયુસીની પાઇપ અને તે જ માપના 4 એલ્બો અને 2 બૂથ લેવાના છે. અહીં આકૃતિ 10.10માં બતાવ્યા પ્રમાણે પાઇપના યોગ્ય માપના ટુકડા લેવાના છે. વચ્ચે પાઇપમાં બંને બાજુ કાણા પાડી બૂચ મારી દેવાનું છે. આકૃતિમાં અહીં બતાવ્યા પ્રમાણે બૂચમાંથી પાણી ભરો. આ રચનાને ચૂલામાંથી નીકળતા ધુમાડા પર ગોઠવો, જેમાં ધુમાડો પાણી ઉપરથી પસાર થતા કાર્બનના કણો પાણીમાં રહેશે અને બહાર નીકળતો ધુમાડો શુદ્ધ હશે. અમુક સમયાંતરે પાણીને બદલતા રહેવું અને આ નિર્ધૂમ આ પ્રમાણે નિર્ધૂમ ચૂલો બનશે. મિત્રો, હવામાં પ્રદૂષણ માપવા માટે મિત્રો PPM એટલે કે 5 પર મિલિયન એકમનો ઉપયોગ થાય છે. પ્રદૂષણને લગતા કાયદાઓનું પાલન થાય તે માટે કેન્દ્ર તેમજ રાજ્યોમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી છે. આપણા ગુજરાતમાં પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નામની સંસ્થા કાર્યરત છે, જે ગાંધીનગર ખાતે આવેલ છે. મિત્રો, અહીં આ પાઠ પૂરો થાય છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. મિત્રો, વિડીયો જોવા બદલ ધન્યવાદ.